नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट BA जेमा आजना लेक्चर में आपणे जोईशुं वखार। वखार एटले शुं? तो बेसिकली आपणे एवो शब्द सांभळ्यो हशे कि वेपारी पोतानो माल गोदाममां मूके छे अथवा गोडाउनमां मूके छे। तो आ जे गोडाउन छे ए ज शुं कहेवાશે? वखार कहेવાતું હોય છે, બરાબર? જોઈએ તને બીજું વસ્તુ કહીએ વિદ્યાર્થી, તો અમુક વસ્તુ એવી જ ને કાયમ પ્રોડક્શન થતું હોય છે, કાયમ ઉત્પાદન થતું હોય પણ વેચાણ તરત ન થાય, તો જ્યાં સુધી વેચાણ ન થાય ત્યાં સુધી આપણે એને સંગ્રહ તો કરવી પડશે ને? તો જે જગ્યાએ સંગ્રહ થાય તેને વખાર કહીએ। જોઈએ અનેક પ્રકારો પણ છે। હા, તો વખારના પ્રકારો તો જુદી જુદી દ્રષ્ટિએ વખારને જુદા જુદા પ્રકારોમાં વહેંચી શકાય છે। વખારના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે આકૃતિમાં છે, તે આપણે જોઈશું। હા, તો શું કીધું? વખારના પ્રકારોની આપણે જોઈએ આકૃતિ। હા, તમે જોઈ શકો છો માલિકીની દ્રષ્ટિએ શું આપ્યું છે, ખાનગી વખારો, જાહેર વખારો। એના પછી બીજું આપણને શું કીધું છે, જકાતના દ્રષ્ટિએ જકાત ભરેલી વખારો, જકાત ભર્યા વિના માલની વખાર, એનું બીજું નામ યાદ રાખજો બોન્ડેડ ગોડાઉન। એના પછી ઉપયોગિતાની દ્રષ્ટિએ સામાન્ય અને વિશેષ વખારો, બરાબર? એટલે ત્રણ પ્રકાર મુખ્ય, એમાં પીછા પહેલાં બે બે પ્રકારો બીજા પડતા હોય છે। એના પછી આગળ જોઈએ આપણે તો સૌથી પહેલું શું આપ્યું છે, માલિકીની દ્રષ્ટિએ, બરાબર? તો માલિકીની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો મુખ્યત્વે બે પ્રકાર પડે છે, એક તો ખાનગી અને એક જાહેર વખાર। ખાનગી એટલે એવું થાય, કેટલાક વેપારી બહુ મોટા પાયે ઉત્પાદન કરે તે પોતાની વખાર રાખતા હોય, એમાં જોઈએ એવી પોતે સુવિધા કરી શકે છે, તે ખાનગી વખાર કહેવાશે। જાહેર વખાર એટલે એવું કોઈ વ્યક્તિની માલિકી હોય પરંતુ એ વ્યક્તિ બીજા બધા વ્યક્તિઓને શું કરે છે, માલ મૂકવા માટેની વ્યવસ્થા કરી આપે છે, એટલે ભાડે આપે છે કે ભાઈ તમે અહીંયા માલ શું કરી શકો છો, મૂકી શકો છો, બદલામાં શું કરશે, ભાડું લેશે। અહીંયા શું થશે કે વ્યક્તિ ખાનગીમાં તો પોતાને જોઈએ એવી સુવિધા કરી શકશે પણ જાહેરમાં બહારનો વ્યક્તિ માલ મૂકવા આવે છે તો એ પોતાને જોઈએ એવી સુવિધા કરી શકશે નહીં। એના પછી શું કીધું છે, જકાતના હેતુની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે। પહેલું શું આપ્યું, જકાત ભરેલા માલની વખાર। તમે વિદેશમાંથી માલ આયાત કરો તો જકાત ભરવી પડે, તો એ માલ જ્યાં રાખવામાં આવશે જકાત ભરેલા, અને કદાચ તમે માલ આયાત કર્યો પણ એમાં જકાત ભરી છે નહીં તો એવો માલ ક્યાં રાખવામાં આવશે, બોન્ડેડ ગોડાઉનમાં। એના પછી શું કીધું છે, ઉપયોગિતાની દ્રષ્ટિએ બે પ્રકાર પડે, સામાન્ય અને વિશેષ પ્રકાર। જોઈએ આગળ આપણે, હા, શું કીધું છે, હમણાં મેં તમને ખાનગી અને જાહેર તો સમજાવ્યું, હાલમાં આપણે શું જોઈશું, જકાત ભરેલા માલની વખાર, બરાબર? જોઈએ, આયાત થયેલા માલ પર જકાત ભરપાઈ થઈ હોય તે પછી માલ જ્યાં રાખવામાં આવશે તે જકાત ભરેલા માલની વખાર। આયાત તમે કરો માલ તો કસ્ટમ ભરવી પડે, જકાત ભરવી પડે। ખાનગી અને જાહેર પ્રકારની આ સામાન્ય વખારો, એટલે કે ખાનગી માલિકીની પણ હોઈ શકે, જાહેર પણ હોઈ શકે છે। આવી વખારો ક્યાં જોવા મળે, તો કે બંદર, હવાઈ મથકો, સરહદી વિધાનો, બાઉન્ડ્રી ઉપર આપણને જોવા મળતી હોય, એક દેશની બીજા દેશની બાઉન્ડ્રી હોય ને ત્યાં। એના પછી આયાતકાર પાસે તાત્કાલિક માલના સંગ્રહની વ્યવસ્થા ન હોય, મતલબ વિદેશમાંથી માલ તો આયાત કરી દીધો પણ એના માટે સંગ્રહ કરવાની એની પાસે વ્યવસ્થા છે નહીં, કે માલને નિર્ધારિત સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારની સગવડતા ન હોય, એટલે વિદેશમાંથી માલ આયાત થઈ ગયો પણ એના માટે એને સંગ્રહ કરવાનું વ્યવસ્થા ન હોય, તે ઉપરાંત શું કીધું છે, તાત્કાલિક એના સ્થળે સુધી લઈ જવાની વ્યવસ્થા ન હોય ત્યારે આવો માલ ત્યાં રાખવામાં આવતો હોય છે। આવી વખારોની માલિકી ડોક્સ સત્તાવાળા, એટલે કે પોસ્ટ ટ્રસ્ટ, જાહેર જનતાના કોઈ સભ્યની હોઈ શકે છે, મતલબ કે સરકારી હોઈ શકે છે કે જે તે વ્યક્તિની ત્યાંના પોસ્ટવાળાની હોઈ શકે છે। આ વખારમાં માલ સાચવવા માટે ભાડું ચૂકવવું પડે છે, સ્વાભાવિક વાત છે, તમારો માલ ત્યાં સાચવી રાખશે એ લોકો તો એમને એમ તો સાચવશે નહીં, તમારે શું આપવું પડે છે, ભાડું આપવું પડશે। એના પછી ઘણીવાર આયાત કરેલા માલને બારોબાર વેચી દેવાતો હેતુથી જકાત ભરેલા ગોડાઉનમાં રાખવામાં આવે છે, મતલબ મેં વિદેશમાંથી માલ આયાત કર્યો, બરાબર, હવે મારે બારોબાર આપણા દેશની અંદર લાયા વગર બાઉન્ડ્રી પરથી જ બીજા દેશમાં મારે મોકલી દેવો, જેમ કે મેં અમેરિકાથી આયાત કર્યો ભારતની અંદર, ભારતમાંથી સીધું આપણે જાપાનમાં મોકલીએ છીએ, તો એના માટે પણ આ વખારો ઉપયોગ થાય છે। કઈ વખારો આપણે જોઈએ, જકાત ભરેલા માલની વખાર ક્યાં હોય છે, કે સરહદી વિસ્તારોમાં, સંગ્રહ કરવા માટે વાહન લેવાની સગવડતા ન હોય તે એના માટે ઉપયોગ થતું હોય છે, બદલામાં શું કરે છે, ભાડું લેતા હોય છે। એના પછી કયો પ્રકાર આવે છે, જકાત ભર્યા વગરના માલની વખાર, મતલબ અહીંયા એવું થશે કે જકાત ભરી છે નહીં, જેના બીજા શબ્દમાં શું કહીએ છીએ, બોન્ડેડ ગોડાઉન પણ આપણે કહી શકતા હોઈએ છીએ। જોઈએ, ખૂબ જ મહત્ત્વનું છે આ પ્રકારની વખાર,
બંદરની ગોદી એટલે કે દરિયાઈ સ્ટેશન પર હોય છે, તે ડોક સત્તાવાળાની માલિકીની હોય છે. એના પછી આગળ, જ્યારે આયાતકાર તાત્કાલિક જકાત ભરી શકે તેમ ન હોય, મતલબ માલ આયાત તો કરી દીધો પણ એની પાસે સગવડતા નથી, એ જકાત ભરી શકે એમ છે નહીં, કે ભરવા માંગતો ન હોય, કાં તો સગવડતા ન હોય એની પાસે, મેં વિદેશમાંથી માલ આયાત તો કર્યો પણ કાં તો બે વસ્તુ હોય, કાં તો શું હોય કે કદાચ મેં મારી પાસે સગવડતા ન હોય, અધરવાઇઝ હું ભરવા જ ન માંગતો હોઉં જકાત. બરાબર, શું કીધું છે? જ્યારે આયાતકાર તાત્કાલિક જકાત ભરી શકે તેમ ન હોય, કે ભરવા માંગતો ન હોય, કે માલની પુનઃનિકાસ કરવા માંગતો હોય, ત્રણ ઓપ્શન, કાં તો જકાત ભરવી જ ન હોય, કાં તો પછી તાત્કાલિક માલ બીજા દેશમાં મોકલી દેવો હોય, કે પછી શું થાય એની પાસે સગવડતા ન હોય, તો આવી વખારોમાં માલ શું કરવામાં આવશે, રાખવામાં આવશે. કઈ વખારોમાં? તો કે બોન્ડેડ ગોડાઉનમાં. એના પછી આગળ જોઈએ એ જ વખારમાં, તો આ વખારમાં માલ તપાસવાની, માલના વર્ગીકરણ કરવાની, પેકિંગ માટેની સગવડતા હોય, અલગ અલગ તપાસ થશે, કેટેગરી પ્રમાણે એનું વર્ગીકરણ થશે અને પેકિંગ પણ તમે કરી શકો છો. મોટા પ્રમાણમાં આયાત થયેલા માલ પર બધી જ જકાત સાથે ચૂકવવી પડતી નથી. અમુક વાર શું થાય, બહુ તમે મોટા પાયે માલ આયાત કરો ને તો બધી જકાત સાથે પે કરવાની જરૂર રહેતી નથી. આગળ, આયાતકાર સગવડ પ્રમાણે જકાત ભરી તેનો માલ છોડાવીને લઈ જઈ શકે છે. મતલબ મેં 5 લાખ રૂપિયાનો માલ આવી જકાતમાં મૂક્યો, સોરી આવી વખારમાં મૂક્યો, મારી પાસે સગવડતા નથી, 50-50 હજાર રૂપિયા આપું ને એટલો માલ હું શું કરું, લઈ જાઉં, એવી સગવડતા પણ હોઈ શકે છે. અથવા બારોબાર માલની નિકાસ પણ કરી શકે છે, એટલે કે બીજા દેશમાં માલ મોકલી શકે છે. આગળ, આવી વખારોમાં સંગ્રહ કરેલી માલની રસીદ હસ્તાંતરીય હોય છે. મતલબ શું? મતલબ તમને એક રસીદ આપે છે, તમે માલ મૂક્યો તમને રસીદ તો આપશે ને, તમે રસીદ દ્વારા પણ બીજાને વેચી શકો છો. ધંધાદારી રસીદનું વેચાણ કરી બારોબાર માલ પણ શું કરી શકે છે, વેચી શકે. સપોઝ મારી જોડે પાસે રસીદ છે, એ રસીદ હું કોઈ વ્યક્તિને આપી દઉં, પૈસા લઈ દઉં, તો હવે માલ કોનો થઈ ગયો, જેની પાસે રસીદ છે તેનો થઈ ગયો, એટલે હસ્તાંતરણીય હોઈ શકે છે. એના પછી આગળ નવો પ્રકાર છે, શું નામ આપ્યું છે આપણને? વિશિષ્ટ વખાર. વિશિષ્ટ વખાર આ ખૂબ જ મહત્ત્વનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ખાસ ધ્યાન રાખજો. તમને નામ સાંભળ્યું છે, કેટલીક નાશવંત વસ્તુ હોય છે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે, ફળ ફળાદી શાકભાજી, કેટલીક ઝેરી રસાયણો હોય, ફટાકડા હોય, આવું બધું રાખવામાં આવે, પેટ્રોલ છે સંગ્રહ થતો હોય, વિશિષ્ટ વસ્તુ કહેવાય. જોઈએ, જલ્દીથી સળગી ઉઠે તેવા પદાર્થો, પછી નાશવંત વસ્તુઓ સંગ્રહ, પછી જાળવણી, સુરક્ષા માટે વિશિષ્ટ સગવડતાઓ પૂરી પાડતી જે વખારો હોય એને કંઈ કહેવામાં આવશે, વિશિષ્ટ વખાર કે ખાસ પદાર્થો માટેની વખાર કહેવામાં આવશે. શું કીધું છે? જલ્દીથી સળગી ઉઠે, નાશવંત, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ સગવડતાની એને જરૂર હોય. આગળ, આવી વખારોમાં કઈ કઈ વસ્તુ સંગ્રહ થાય, તો કે અહીંયા આગળ શું કીધું છે? તો આવી વખારમાં માલ સંગ્રહ કરવામાં આવશે, જાળવણી કરવામાં આવશે, સુરક્ષા માટેની ખાસ વિશિષ્ટ સેવા આપવામાં આવશે. તે ઉપરાંત કઈ કઈ વસ્તુ? તો શું કીધું છે? ફટાકડા, રાંધણ ગેસ, પેટ્રોલ, બળતણ તેલ, ઝેરી રસાયણો વગેરે જેવી વસ્તુનો શું થાય? સંગ્રહ બી થાય, જાળવણી થાય, સુરક્ષા માટેની વિશિષ્ટ ખાસ શું કરવામાં આવશે, આ વખારની જરૂરિયાત બની રહેતી હોય છે. એટલે પૂછાય છે કઈ કઈ વસ્તુ સંગ્રહ થાય છે. એના પછી આગળ શું કીધું છે જોઈએ. હા, તો શું કીધું છે આપણને? ઝડપથી બગડી જાય તેવી નાશવંત ખાદ્ય પદાર્થની સામગ્રી, જેમ કે દૂધ છે, ફળો છે, શાકભાજી, ઈંડા છે, માંસ છે, માખણ છે, પછી માંસ અહીંયા કીધું છે, ચીઝ છે વગેરેનો સંગ્રહ ક્યાં કરવામાં આવશે, યાદ રાખજો, કોલ્ડ સ્ટોરેજમાં. જેવી રીતે આપણે ઘરે વસ્તુ લાવીએ છીએ તો ક્યાં મૂકીએ છીએ? ફ્રીજની અંદર મૂકીએ છીએ. તે અહીંયા ક્યાં મૂકવામાં આવશે? કોલ્ડ સ્ટોરેજ વખાર જ છે, વિશિષ્ટ વખાર. જેવી વિશિષ્ટ વખારમાં કરવાથી આ પદાર્થોનું આયુષ્ય શું કરી શકાય છે? લંબાવી શકાતું હોય, મતલબ એ લાંબા સમય સુધી તમે ઉપયોગ કરી શકો છો તે ત્યાં રાખ્યો ત્યારે. આગળ, આવી વખારો આ પ્રકારની વિશિષ્ટ સેવાઓ આપી શકે છે અને તે પ્રકારની બાંધવામાં આવતી હોય છે, એટલે એવું બાંધકામ જ હોય કે ત્યાં બધી સગવડતાઓ મળી રહેતી હોય છે. આના ઉદાહરણ તરીકે પેટ્રોલમાં ભૂગર્ભ ટાંકીઓ, ઝેરી રસાયણ માટે ખાસ પ્રકારની ઈંટો અને બાંધકામના પદાર્થો વડે તૈયાર કરવામાં આવેલા બ્લોક્સ, જમીનની અંદર ટાંકી બનાવવામાં આવે જ્યાં પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવે, ઝેરી રસાયણો માટે અલગ બાંધકામ કરવામાં આવે, કોલ્ડ સ્ટોરેજ જેવા દર્શાવી શકાતું હોય છે. આગળ, આવી વખારોની સેવાઓ પ્રમાણમાં વધુ ખર્ચાળ હોય છે, તો કારણ કે તમે સગવડતા બી એવી આપે છે તો ખર્ચાળ પણ કેવી રહેશે, વધારે રહેતી હોય છે. આવી વખારોને સુરક્ષાના હેતુથી અનેક પ્રકારના નિયમોનું શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. બરાબર, એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન કરવું પડે, ગમે તેમ બગાડ કરવો જોઈએ નહીં, કારણ કે જેમ કે એક્સિડન્ટ થઈ જાય તો બધું નુકસાન થઈ જાય, પેટ્રોલ છે, ઝેરી રસાયણ બધું રાખેલું હોય છે, એટલે ખાસ આપણે તકેદારી અહીંયા રાખવી
પડતી હોય છે. કઈ વખત જોઈ ગયા આપણે? વિશેષ વખાર. એના પહેલાં આપણે શું જોઈ ગયા? તો કે સૌથી પહેલાં વખાર શું છે, એની પછી આપણે જોઈ ગયા કે એના પ્રકારો. બરાબર, પ્રકારોમાં માલિકની દ્રષ્ટિએ એમાં ખાનગી જાહેર, પછી જકાતના હેતુની દ્રષ્ટિએ ભરેલા માલની વખાર અને જકાત નહીં ભરેલા માલની વખાર, ઉપયોગિતાની દ્રષ્ટિએ સામાન્ય અને વિશેષ વખાર. તો અહીંયા આગળ આપણે મેં તમને શું સમજાવ્યું, વખારના પ્રકારો સમજાયા. એના પછી આગળ શું આવે છે, ટપાલ સેવા. ટપાલ એટલે તમને ખબર જ છે, જે દુનિયાના દરેક દેશમાં જોવા મળે છે. પરંતુ જોવા જઈએ તો જે માહિતી પહોંચાડવામાં સૌથી જો મહત્ત્વનું જો યોગદાન હોય તો ટપાલ સેવા, જે ખૂબ જ જૂની પુરાણી છે. જોઈએ લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાનો મહત્ત્વનો ફાળો રહેતો હોય, કારણ કે લખીને મોકલવામાં આવે છે. આગળ, ટપાલ સેવા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી ક્ષતિ વગર ઓછા ખર્ચે માહિતી શું થઈ શકે છે, પહોંચાડી શકાય છે. મતલબ કે તમે પોતાની જે ઇન્ફોર્મેશન છે લખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરી શકો છો, ઇઝીલી પહોંચાડી શકતા હોય છે. ભારતમાં સરકારના ટપાલ ખાતા દ્વારા આવી સેવાઓ વ્યક્તિઓ કે ધંધાકીય એકમોને પૂરી પાડવામાં આવતી હોય છે. મતલબ શું થયું કહેવાય, કે ભારતની અંદર શું થાય છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને, એક વ્યક્તિ ધંધાદારીને પણ ટપાલ લખીને ઇન્ફોર્મેશન શું કરી શકે છે, પહોંચાડી શકતો હોય છે. આગળ, ભારતીય ટપાલ ખાતું જે આપણા દેશમાં 150 કરતાં પણ વધુ વર્ષોથી માહિતી સંચારની સેવા આપતું છે. મતલબ યાદ રાખવું, ખૂબ જ જૂનું કહેવાય, 150 યર્સ, મતલબ સોરી દેશમાં કીધું છે, વધુ વર્ષોથી. જોઈએ, ભારતીય ટપાલ ખાતું આપણા દેશમાં 150 કરતાં પણ વધુ વર્ષોથી માહિતી સંચારની સેવા આપતું એક મહત્ત્વનું ખાતું છે. ટપાલ ખાતુંમાં ટપાલ સેવાઓ ઉપરાંત અનેક સેવાઓ આપે છે. માત્ર કુરિયર પહોંચાડવું કે એવું જ નહીં, તે સિવાય પણ ઘણી સેવા આપે, જેમ કે શું, તો કે મની ઓર્ડર આપે, નાની બચતો, જેમ કે તમે વીમો પણ ખોલાવી શકો છો. જેમ કે જોયું, અહીંયા લખ્યું જ છે, ટપાલ જીવન દ્વારા, જીવન વીમા દ્વારા, જે ગ્રામીણ જીવન વીમા દ્વારા સેવાઓ પણ પૂરી પાડે છે. આવી ઘણી બધી સેવાઓ ટપાલ ખાતું પૂરું પાડે છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો, ટપાલ ખાતામાં બીજી સેવાઓ પણ મળે છે, જેમ કે તમે ખાતું પણ ખોલાવી શકો છો. અહીંયા કીધું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય, પેન્શનમાં, તેના પછી ભારત સરકારની અનેક યોજનાઓ છે, એ બધામાં પણ તમે રોકાણ કરી શકો છો. મતલબ ટપાલ ખાતું નાનું નથી, બહુ મોટા લેવલે છે, અનેક સેવા આપે છે. તમારી માહિતી બી પહોંચાડે છે લેખિત, તે ઉપરાંત 150 કરતાં વધુ વર્ષોથી કામ કરે છે, નાની નાની બચતોમાં તમારી રોકાણ પણ કરી આપે છે, પેન્શન, મ્યુચ્યુઅલ ફંડ આ બધામાં પણ કરી શકે છે. આગળ જોઈએ, ટપાલ ખાતાને બેન્કિંગ સેવા પૂરી પાડવાની પણ પરવાનગી મળી હોવાથી તે અન્ય બેંકની જેમ પોતાની સેવા આપે છે. અને ખાસ ધ્યાન રાખજો, આ મિત્રો પૂછાતું હોય છે કે ભારતમાં ટપાલ ખાતાની 1,50,000 કરતાં વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે. આપણા દેશની અંદર ટપાલ ખાતાની 1,50,000 કરતાં વધુ પોસ્ટ ઓફિસ છે. એમાં યાદ રાખવું, 90% જેટલી પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે, ગ્રામીણ વિસ્તારમાં. મતલબ મોટાભાગે આજે તમે જોઈ શકો, ગ્રામીણ વિસ્તારમાં જે માહિતી સંચાર કરવો હોય તો ટપાલ ખાતામાં જે 1,50,000 કરતાં વધુ પોસ્ટ ઓફિસનું જે આવેલી છે, જે પૈકી 90% ક્યાં આવેલી છે, ગ્રામીણ વિસ્તારમાં, જે યોગદાન આપી રહી છે. આગળ જોઈએ ટપાલ વિશે, તો બીજી કેટલીક માહિતી શું આપણને કહે, ટપાલ ખાતાની પાર્સલ સેવાઓ. મતલબ શું, માત્ર તમારી માહિતી જ નહીં, તમારા કુરિયર છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. જોઈએ, કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી તમામ વસ્તુઓ પાર્સલ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકે છે. મતલબ શું, કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય એટલે એનો મતલબ એ થઈ ગયો, અમુક વસ્તુ જે પ્રોહિબિટેડ છે, તમે તે મોકલી શકો નહીં, તો એ વસ્તુ ન મોકલે, સ્વાભાવિક વાત છે, કારણ કે એ સરકારી ખાતું છે. જો કે પ્રાઇવેટવાળા પણ ન જ મોકલી શકે. આગળ, કોઈપણ પોસ્ટ ઓફિસથી મોકલાવવાની વસ્તુ પાર્સલની બુકિંગ કરી શકે છે. આ માટે પાર્સલ મોકલવાની પોસ્ટ ઓફિસને જરૂરી ફી પણ ચૂકવવી પડે છે. તમે એમને એમ ન મોકલી શકો પાર્સલ અહીંયાથી, જેમ કે મારે ગુજરાતની બહાર, એટલે કે મહારાષ્ટ્રમાં મારે ટપાલ મોકલવી છે કે પાર્સલ મોકલવું છે, ચાર્જીસ તો લેશે ને, એટલે ફી ચૂકવવી પડે છે. આગળ, જરૂર પડતા પાર્સલનો વીમો પણ લઈ શકાય છે. જેમ કે મેં વસ્તુ મોકલી પણ મારે રિસ્ક છે, તો વીમો પણ લઈ શકું છું, તો એવી સગવડતા પણ આપે છે. આગળ શું કીધું છે, તો કે પાર્સલના મુખ્ય 3 રીતે વસ્તુઓ મોકલી શકાય છે. અલગ અલગ માધ્યમો છે, તમે જોઈ શકો છો. કેટલીક વાર જે એક્સપ્રેસ જે હોય છે, જોઈએ અહીંયા શું કીધું છે. પહેલું શું કે વેલ્યુ પેએબલ પોસ્ટ, VPP, પૂરું નામ યાદ રાખવું, વેલ્યુ પેએબલ પોસ્ટ. બીજું શું આપ્યું છે, સ્પીડ પોસ્ટ, જેમાં પાર્સલ, અને ત્રીજું એક્સપ્રેસ પાર્સલ. જોઈએ, VPP, ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર મુજબ ટપાલ ખાતા દ્વારા પાર્સલથી માલ મોકલે છે. ઉત્પાદક હોય, આપણે નથી ખરીદી કરવા માટે ઓર્ડર આપતા, તો ઉત્પાદક છે
એ ગ્રાહક સુધી શું કરે, પાર્સલ સેવા દ્વારા માલ મોકલે છે. સામા પક્ષને મોકલેલી વસ્તુ આપતા પહેલાં તેની કિંમત તેની પાસેથી વસૂલ લઈ માલ મોકલનારને પહોંચાડવાથી ટપાલ ખાતાની સેવા VPP કહે છે. મતલબ શું, તમે સામાવાળાવાળા વ્યક્તિને વસ્તુ પહોંચાડો છો, તે એ શું પહોંચે એ પહેલાં શું કરવામાં આવશે, તેની પાસેથી કિંમત વસૂલી લેવામાં આવશે. આ પછી એ વસ્તુ શું કરવામાં આવશે, પહોંચાડવામાં આવશે. ખાતાની સેવાને શું કહેવામાં આવશે, VPP વેલ્યુ પેબલ પોસ્ટ. મતલબ તમે પેમેન્ટ બી કઈ રીતે કરી શકો છો, પોસ્ટ દ્વારા કરી શકો છો. બીજું શું આપ્યું છે, સ્પીડ પોસ્ટ પાર્સલ. ટપાલ ખાતું ભારતમાં અનેક નક્કી કરેલા સ્થળોએ ઝડપી એટલે કે ઝડપથી ટપાલ અથવા પાર્સલની સ્પીડ પોસ્ટ પાર્સલની સેવા પૂરી પાડે. મતલબ એવું થયું, પહેલાં કરતાં થોડું આ સ્પીડી હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્સલ અને તમારા જે માહિતી છે એ ઝડપથી પહોંચાડે છે. ટપાલ કે પાર્સલની ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી આપે, તમને કે બે દિવસમાં વસ્તુ પહોંચી જશે. પહેલાંમાં શું, બેની જગ્યાએ 7-8 દિવસ બી થઈ જાય, પણ આમાં થોડું જલ્દી પહોંચે છે. આગળ જોઈશું, સ્પીડ પોસ્ટ એટલે કે પાર્સલ માટે સામાન્ય ટપાલ કરતાં એટલે અગાઉ જોઈ ગયા એના કરતાં વધુ ફી ચૂકવવી પડે છે, કારણ કે આ થોડું ઝડપથી માલ પહોંચાડે, તમારું પાર્સલ ઝડપથી પહોંચાડે. વસ્તુ કે ટપાલનો વીમો પણ તમે લઈ શકો છો. એક્સપ્રેસ પાર્સલ જે આના કરતાં પણ વધારે ફાસ્ટ છે, સ્પીડ કરતાં પણ વધારે ફાસ્ટ. સૌથી ધીમી કઈ હતી, સામાન્ય, એના પછી સ્પીડ અને એના પછી ફાસ્ટ કઈ આવી, એક્સપ્રેસ. વ્યક્તિઓ અને સંસ્થાઓ ટપાલ ખાતાની એક્સપ્રેસ પાર્સલ સેવાનો પણ લાભ લઈ શકે છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલા સમયમર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડી આપે છે, સ્પીડ કરતાં પણ વધારે. હવાઈ માર્ગે અથવા અન્ય કોઈ ઝડપથી મળે તેવા માર્ગે ટપાલ ખાતું એક્સપ્રેસ પાર્સલ મોકલી શકે છે. એક્સપ્રેસ પાર્સલની ફી સ્પીડ પોસ્ટ પાર્સલ કરતાં કેવું હોય છે, વધારે. એટલે આની ફી પેલા બંને કરતાં પણ વધારે રહેશે. એટલે સૌથી વધારે ફી કોની હોય છે, એક્સપ્રેસ પાર્સલ. ઓકે, તો ત્રણ વસ્તુ હતી, શું હતી, તો સ્પીડ VPP વેલ્યુએબલ પોસ્ટ, પછી સ્પીડ પોસ્ટ અને એક્સપ્રેસ. એના પછી શું આપ્યું છે, એની અંદર જે બચત માટે તમે ખાતા ખોલાવી શકો છો તે શેની અંદર, તો કે ટપાલની અંદર. જોઈએ પહેલું શું આપે, રિકરિંગ ડિપોઝિટ, ટાઈમ ડિપોઝિટ અને રાષ્ટ્રીય બચત પત્ર. શું કહેવામાં આવે, રિકરિંગ. રિકરિંગ એટલે તમે જોવા જાઓ તો દર મહિને નક્કી કરેલી તારીખે તમારે રૂપિયા પે કરતા રહેવાનું ટપાલ ખાતામાં, જેથી તમારી એક બચત થાય. આ યોજના મુજબ ખાતું ખોલનાર વ્યક્તિએ દર માસની નક્કી કરેલી તારીખે અથવા અગાઉ શું કરવું પડશે, પોસ્ટ ઓફિસમાં ભરવી પડશે. શું ભરવી પડશે, રકમ ભરવી પડશે, બરાબર. એટલે શું કહેવા માંગે છે, અહીંયા આગળ તમને નક્કી કરેલી તારીખે તમારે શું કરવું પડે, પેમેન્ટ કરવું પડે. તમારી બચત છે, તમને એક સામટી પછી પરત મળી શકતી હોય. આગળ આવશે વધારે માહિતી. જોઈએ શું લખ્યું છે, હા, આ યોજનાની મુદત, મતલબ રિકરિંગની મુદત કેટલી હોય છે, 5 વર્ષની હોય છે. કેટલા વર્ષની હશે, અહીંયા લખ્યું છે 5 વર્ષની હોય છે. 5 વર્ષે ખાતું પાકતા ભરેલી રકમ નક્કી કરેલા વ્યાજ છે, મતલબ તમે રકમ ભરી એ પ્લસ વ્યાજ એ તમને શું થશે, પરત કરવામાં આવશે. 5 વર્ષની સમય બધા પૂરી થતાં જરૂર જણાય તો તમે બીજા 5 વર્ષ પ્લસ કરાવી શકો છો, એટલે 10 વર્ષ માટે તમે કરાવી શકો છો. જેમ કે મેં પહેલાં 5 વર્ષ માટે કરાવ્યું, મારા પાકતી તારીખ આવી ગઈ, મને એવું થાય કે મારા રૂપિયાની જરૂર છે નહીં, હજી આપણે વધારો તો 5 વર્ષ બીજા તમે વધારી શકો છો. એના પછી શું આપ્યું છે, ટાઈમ ડિપોઝિટ યોજના. જોઈશું ટાઈમ ડિપોઝિટ યોજના, તેમાં શું કહેવા માંગે છે આપણને, તો કે બેંકની બાધી મુદતની થાપણની જેમ ટપાલ ખાતા દ્વારા ટાઈમ ડિપોઝિટની સેવા પણ પૂરી પાડે છે. ફિક્સ ડિપોઝિટ તમે નામ સાંભળ્યું, એ બાધી મુદત કહેવાય. જોઈએ આગળ, આવી ટાઈમ ડિપોઝિટ કેટલા વર્ષ માટે હોય, 1, 2, 3 કે 5 વર્ષ માટે મૂકી શકાય છે. આ પૂછાતું હોય છે કે ટાઈમ ડિપોઝિટ કે એ કેટલા વર્ષ માટે હોય છે, તો 1, 2, 3 અથવા 5 વર્ષ માટે. ટાઈમ ડિપોઝિટની રકમ રૂપિયા 200 કે તેથા ગુણાકમાં, એટલે કે 200 ગુણ્યા કેટલા બી કરવા એટલા તમે મૂકી શકો છો. ટાઈમ ડિપોઝિટની રકમ વ્યાજની ગણતરી દર 3 માસે કરવામાં આવશે, એટલે 3-3 મહિને વ્યાજ ગણાતું હોય છે, પરંતુ વ્યાજની ચૂકવણી ક્યારે થાય છે, વાર્ષિક. ભલે વ્યાજ ગણાય 3-3 મહિને, પણ તમને મળશે ક્યારે, એન્યુઅલી, એટલે 1 વર્ષ પૂરું થશે ત્યારે. ટાઈમ ડિપોઝિટનું ખાતું ખોલાવ્યા પછી તેની મુદત પૂરી થતાં અગાઉ બંધ કરી શકાય છે. આ મને એવું થાય કે મેં 3 વર્ષ માટે ખોલાવ્યું, મને એમ થયું કે ભાઈ આજે મારે બંધ કરી દેવું, તો તમે કરી શકો છો, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. ટાઈમ ડિપોઝિટનું ખાતું ટપાલ ખાતાની એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ફેરબદલી પણ થાય. જેમ કે હું અહીંયાના વિસ્તારથી બીજા વિસ્તારમાં રહેવા જઉં તો મારે ત્યાં ટ્રાન્સફર કરવું હોય તો એ ખાતું શું કરી શકું છું, ટ્રાન્સફર કરી શકું છું. ફરીવાર ટાઈમ ડિપોઝિટમાં શું કીધું આપણે, 1, 2, 3 અથવા 5 વર્ષ માટે 200 રૂપિયા અથવા એના ગુણાકમાં તમે કરી શકો છો. ટાઈમ ડિપોઝિટમાં વ્યાજ 3 મહિને ગણાય, પણ મળશે ક્યારે, વાર્ષિક મળશે. ખાતું તમે બંધ પણ કરાવી શકો અગાઉ અને એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ કરી શકો છો. એના પછી શું આપ્યું છે, રાષ્ટ્રીય બચત પત્રો.
रोकाणकार गमे તે પોસ્ટ ઓફિસમાં નક્કી કરેલી રકમમાં રાષ્ટ્રીય બચત પત્ર ખોલી શકે. હવે એની મુદત યાદ રાખવાની તો કે તો એ 5 કે 10 વર્ષની મુદતના હોય છે. રાષ્ટ્રીય બચત પત્રના વ્યાજની માહિતી ટપાલ ખાતામાં અગાઉથી રોકાણકારને આપે છે, એટલે ટપાલ ખાતું પહેલાથી તમને માહિતી આપશે કે ભાઈ આના પર આટલું વ્યાજ મળશે, બરાબર છે. આગળ રાષ્ટ્રીય બચત પત્રોની અવધિ એટલે કે સમય પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરીને પોસ્ટ ઓફિસમાંથી પાકતી રકમ રોકાણકાર પરત મેળવી લે, એટલે 5 વર્ષ પૂરા થાય કે 10 વર્ષ તમારા જે પૂરા થાય જે સમય નક્કી કર્યું હોય ત્યાં રોકાણકારે રૂપિયા શું કરી શકે છે, લઈ શકતો હોય છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને શું સમજાવ્યું, રાષ્ટ્રીય બચત પત્રો, એના પહેલાં ટાઈમ ડિપોઝિટ સમજાવ્યું જે 1, 2, 3 અથવા 5 વર્ષ માટે 200 રૂપિયા કે એના ગુણાંકમાં, એના પછી શું કીધું, રિકરિંગ ખાતું, એના અગાઉ આપણે એક્સપ્રેસ પાર્સલ, સ્પીડ પોસ્ટ પાર્સલ, પછી VPP વેલ્યુ પેએબલ પોસ્ટ, એના પછી આગળ આપણે શું જોઈએ, ટપાલ સેવા જે 150 વર્ષ કરતાં વધારે જૂની છે, પછી વિશિષ્ટ વખાર કોને કહેવાય જ્યાં કોલ્ડ સ્ટોરેજને એવા બધા એક્ઝામ્પલ આપ્યા હતા, એના પહેલાં વખાર, એના પ્રકારો, જકાત ભરેલા, જકાત ભર્યા વિના માલની વખાર, માલિકીની દ્રષ્ટિએ પ્રકાર. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર પૂર્ણ થઈ રહ્યો છે. આશા રાખું છું બધું ખ્યાલ આવી ગયો હશે. PDFમાંથી એને વ્યવસ્થિત નોટ ડાઉન કરવું અને એને તૈયાર કરી દઉં. થેન્ક યુ વેરી મચ.